હેલો દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, મારો આજનો વિડિયો છે પપૈયા ફેસિયલ. બધા ફ્રૂટો તો આપણે ખાઈએ જ છે, પરંતુ એ જ ફ્રૂટનો યુઝ જો આપણે આપણા ફેસ પર કરીએ તો ખૂબ જ ગ્લો પણ લાવે છે અને એ ખૂબ જ નેચરલ પણ હોય છે, એટલે કે કેમિકલ વગરના હોય છે, જેથી કરીને આપણા ફેસ પર કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી નથી. તો સૌથી પહેલાં આપણે જાણીશું કે પપૈયાનો યુઝ કઈ રીતે કરવો અને પપૈયામાં શું શું વિટામિન રહે એના વિશેની જાણકારી લઈશું, અને ત્યારબાદ આપણે ફેશિયલ કરીશું. દોસ્તો, તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય અને તમે જો મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી મારા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો ચલો, હવે આપણે જોઈશું કે પપૈયામાં કયા કયા વિટામિન રહ્યા છે અને શું શું ફાયદો થાય છે એના વિશેની માહિતી લઈશું, અને ત્યારબાદ આપણે ફેશિયલ કરીશું. પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, અને જો પપૈયાને ફેસ પર લગાવવામાં આવે તો ચહેરા પરના ડાઘ પડી ગયા હોય એ પણ દૂર થાય છે, અને એની સાથે સાથે ફેસ પરના ઘણા પ્રોબ્લેમ પણ દૂર થાય છે. ચહેરાને ચમકદાર બનાવે છે અને એની સાથે ચહેરાને ટાઇટ પણ બનાવે છે, એટલે કે જો ફેસ પર કરચલી પડી ગઈ હોય એને પણ દૂર કરે છે. પપૈયામાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવેલ છે. પપૈયાનું એક દૂધ જે મળે છે, કાચું દૂધ જે નીકળે છે કાચા પપૈયામાંથી, એનો જો મસા ઉપર અપ્લાય કરવાથી એ મસા સુકાઈ જાય છે અને મસા દૂર પણ થઈ જાય છે. આયુર્વેદિકના શાસ્ત્રમાં જાણીએ તો પપૈયા એવું ફળ છે જે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પપૈયાને ફેસ પર અપ્લાય કરવાથી અનેક કોશિકાઓનો વિકાસ થાય છે, ગતિમાં સુધારો આવે છે, ચહેરા પરની કોશિકાઓનું વધારાની ઉચ્ચ માત્રાના ફક્ત દાગ નહીં પણ એકનીના પ્રોબ્લેમ પણ દૂર થાય છે, અને એનો યુઝ કરવાથી ફેસ પર ઘણો ફાયદો પણ થાય છે અને ચહેરો ચમકીલો પણ બને છે. જો ચહેરાને ગોરો બનાવવો હોય અને હંમેશા માટે સુંદર અને ચમકીલો બનાવો રાખવો હોય તો ફેશિયલ કરવું ખૂબ જ મહત્ત્વનું છે, એટલે કે પપૈયા ફેશિયલ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. પપૈયું સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હોય છે, તેને અપ્લાય કરવાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતો નથી. તો દોસ્તો, આ હતા પપૈયામાં રહેલા કેટલાક વિટામિનો અને એનો યુઝ કરવાથી, એટલે કે એનો અપ્લાય કરવાથી શું શું ફાયદો થાય છે એના વિશેની માહિતી લીધી. હવે આપણે ફેશિયલ કરીશું. સૌથી પહેલાં એક પપૈયું લેવાનું છે, એને ધોઈને આ રીતે કટ કરી દેવાનું છે, અને ત્યારબાદ કટ કરીને છોલી દેવાનું છે. અને છોલ્યા બાદ આ મિક્સર જાર છે એમાં આપણે કટ કરી દઈશું ફેશિયલ બનાવવા માટે. પપૈયું કટ થઈ ગયું છે, હવે આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું. તો તમે જોઈ રહ્યા છો, અહીંયા પપૈયું પીસાઈ ગયું છે. હવે હું એને એક બાઉલમાં કાઢી લઈશ. તો તમે જોઈ રહ્યા છો, અહીંયા મેં પપૈયાને ક્રશ કરી નાખ્યું છે, બિલકુલ ઝીણું બારીક જોઈ શકો છો. હવે સૌથી પહેલાં આપણે ક્લિન્સિંગ મિલ્ક બનાવીશું. એના માટે એક બાઉલ લીધો છે અને એક ચમચી જેટલું આપણે પપૈયું લઈશું ક્લિન્સિંગ મિલ્ક બનાવવા માટે. એક ચમચી જેટલું એલોવેરા લઈશું. મારી પાસે પતંજલિનું એલોવેરા છે, તમારી પાસે જે પણ એલોવેરા હોય એનો તમે યુઝ કરી શકો છો. હવે આ બંને મિક્સ કરી દઈશું. હવે આપણે ફેસ પર અપ્લાય કરી લઈશું. તો જોઈ શકો છો બે પાંચ મિનિટ માટે મસાજ કરીશું. હલકા હાથે મસાજ કરવાની છે, ખૂબ દાબીને ને ખૂબ ઘસીને નહીં.
ડાઘ હોય એ જગ્યાએ વધારે થોડી મસાજ કરીશું હલકા હાથે. આંખની નીચે કાળા ડાઘા હોય ત્યાં પણ મસાજ કરી લઈશું. પાંચ મિનિટની મસાજ થઈ ગયા બાદ ફેસ વોશ કરી નાખ્યો છે, હવે હું એને લૂછી લઈશ. ત્યારબાદ આપણે સ્ક્રબ બનાવીશું. સ્ક્રબ બનાવવા માટે તવો લઈશું, એમાં ચોખાનો લોટ નાખીશું, એક ચમચી જેટલું પપૈયું લઈશું. આ પપૈયું ક્રશ કર્યું છે એ જ છે. ત્યારબાદ મિક્સ કરી લઈશું. આ રીતનું સ્ક્રબ બનાવવાનું છે. આ સ્ક્રબને હવે આપણે ફેસ પર અપ્લાય કરી લઈશું. હલકા હાથે મસાજ કરીશું, ખૂબ દાબીને નહીં. જે આપણ વ્હાઇટ હેડ બ્લેક હેડ હોય એ જગ્યાએ વધારે મસાજ કરીશું. સ્ક્રબ 2 થી 3 મિનિટ જ કરવો જોઈએ, એ પણ હલકા હાથે. તમે જોઈ શકો છો મેં સ્ક્રબ કરી નાખ્યું છે, હવે હું ફેસ વોશ કરી લઈશ. તો મેં અહીંયા ફેસ વોશ કરી નાખ્યો છે અને હવે લૂછી લઈશ. ફેશિયલનો ત્રીજો સ્ટેપ છે ફેસ ક્રીમ. ફેસની ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં કોપરેલ લઈશું. શિયાળો છે એટલા માટે કોપરેલનો યુઝ કરીશું, ને ઉનાળો કે ચોમાસામાં યુઝ કરવું હોય તો એલોવેરા યુઝ કરીશું. તો 1 ચમચી જેટલું પેરાસુટ કોપરેલ લઈશું. ત્યારબાદ એમાં આ પતંજલિ એલોવેરા જેલ પણ લઈશું 1 ચમચી જેટલું. એક ચમચી જેટલું પપૈયું લઈશું. આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું ખૂબ સારી રીતે. ત્યારબાદ ફેસ પર આ ક્રીમ અપ્લાય કરી લઈશું. મસાજ કરીશું. મેં ઘણા ફેશિયલ કરી ચૂકી છું, મિનિમમ 2 ફેશિયલ તો કર્યા છે. આ સ્ટેપ પણ મેં બતાવ્યા છે, તો એ સ્ટેપ પ્રમાણે તમારે આ ક્રીમને મસાજ કરવાની છે 7 મિનિટ કે 10 મિનિટ સુધી. આ રીતે હલકા હાથે મસાજ કરીશું. આંખોને ગોળ ગોળ પણ મસાજ કરીશું, પોઈન્ટ પણ છોડીશું. ત્યારબાદ નાકની આજુબાજુ મસાજ કરીશું. ત્યારબાદ હોઠોને ગોળ પણ મસાજ કરીશું. જે પણ ડાઘ હોય એ જગ્યાએ વધારે મસાજ કરીશું. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ પણ મસાજ કરીશું. આ તો મેં બધા સ્ટેપ બતાવ્યા છે આગલા ફેશિયલમાં પણ, તમે ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. આ રીતે મસાજ કરીશું.
હલકા હાથે મસાજ કરતા રહેવાનું છે 7-10 મિનિટ સુધી. સ્ટેપ બદલતા રહેવાનું છે. પછી એસની રીતે પણ મસાજ કરીશું, તમે પહેલાં પણ જોઈ જ છે. હાથે પણ એસની જેમ મસાજ કરીશું, ત્યારબાદ 8 કરીશું અથવા તો 0 કરીશું. ધ્યાનમાં રાખજો કે બધા ફેશનના સ્ટેપ ઉપર જ જવા જોઈએ. મસાજ કરવાથી ખૂબ જ સરસ ફેસ પર ગ્લો આવે છે. પિંચિંગ મસાજ પણ કરીશું. ત્યારબાદ વચ્ચે વચ્ચે જનરલ સ્ટેપ પણ લેતા રહેવાનું છે. એ રીતે મસાજ કરી લેવાની છે અને ત્યારબાદ ફેસ વોશ નથી કરવાનો, પરંતુ આ રીતે ફેસ પર અપ્લાય કરેલું જ રાખવાનું છે. અને ત્યારબાદ આપણે છેલ્લો સ્ટેપ છે ફેસ માસ્કનો, એટલે કે ફેસ પેકનો. ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલાં આપણે પપૈયું લઈશું. 1 ચમચી જેટલું પપૈયું લેવાનું છે, ક્રશ કરેલું છે. આ મુલતાની માટી લેવાની છે. મુલદાની માટી ના હોય તો ચંદન પાવડર લેવાનું છે. ચંદન પાવડર પણ ના હોય તો સાદું બેસન લેવાનું છે. તો 1 ચમચી જેટલું મુલદાની માટી લઈશું. અને આ બંનેને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો મેં ફેસ વોશ નથી કર્યો, ફેસ ક્રીમ લગાવીને મસાજ કર્યા પછી હવે આપણે ડાયરેક્ટ ફેસ પેક અપ્લાય કરી લઈશું. તમે બ્રશ દ્વારા પણ અપ્લાય કરી શકો છો અને હાથની આંગળી દ્વારા પણ. જો કોઈની સ્કિન ડ્રાય હોય તો એલોવેરા નાખી શકો છો. ફેસ પર અપ્લાય કરી લઈશું અને ત્યારબાદ સુકાવા દઈશું અને સુકાઈ ગયા બાદ ફેસ વોશ કરી નાખીશું. ફેસ પેક સુકાઈ ગયું હતું, મેં ફેસ વોશ પણ કરી નાખ્યો છે. હવે તમે જોઈ શકો છો મારી સ્કિન ખૂબ જ ગ્લો કરી રહી છે. તો આ હતો મારો આજનો વિડીયો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મને જરૂરથી એક લાઈક આપજો. થેન્ક યુ ફોર